વાલા ભક્તો, અહીં થોડુંક સમજવા જેવું છે. દેવસેવા નિમિત્તે પણ સ્વામી વિવેક ચૂક્યા નથી. નહીતર મનમાં એમ થાય ને કે આવે છે તો એમની ભાવના છે, આપણે ક્યાં માગી છીએ, એ આપે છે, હાલો. કોઈ ભક્ત આપણને દેવસેવાનું કહે તો તરત મનમાં એમ થાય કે મારે ક્યાં જોતું છે, આ તો દેવ માટે છે ને, સંસ્થા માટે, મંદિર માટે છે, મારે ક્યાં. આવી રીતે આપણને રહે છે. અંદર તપાસીએ તો મેં દેવની સેવા બહુ કરી, જાજી કરી, કરાવી, મેં આ બધું કર્યું, આવું બધું દેખાડી દેવાની ભાવના પડી હોય છે. આ બહુ મોટો લોચો કહેવાય. એ ભગવાનમાં પ્રીતિ કે સત્સંગ હિતની વાત નથી, મેં કર્યું એ જે ભાવ છે એ વાત છે. આ જે શબ્દમાં એને કહેવું હોય એ શબ્દમાં કહેજો. સુખ સ્વામી જેવા નંદ સંતોની વિચારધારા, ઉદારતા, શ્રેષ્ઠતા અને નિર્બંધતા આપણને ઘણું બધું શીખવી જાય છે, જગાડી જાય છે. સ્વામીએ કહ્યું, શિકાભાઈ, ગ્રહસ્થોએ પોતાના પરિવારનું ધ્યાન રાખવાનું હોય. આ છે નંદ સંતો. ગ્રહસ્થોએ પોતાના પરિવારનું ધ્યાન રાખવાનું હોય માટે એક ભાગ પત્નીઓને તથા એક ભાગ દીકરીઓને આપો અને ત્રીજો ભાગ વડતાલ લક્ષ્મીનારાયણ દેવને આપો. ભગવાન આપણને આવું સુખમની જેવું નિર્લોભીપણું આપે એવી પ્રાર્થના કરીએ.